બનાસકાંઠા જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરીએ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત આજે જિલ્લાના સૌથી ઊંચા જેસોર પર્વત પર 1,00,000થી વધુ સીડ બોલ બનાવી અલગ અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વટવૃક્ષ બની આગામી 10 વર્ષોમાં જિલ્લો નંદનવન બની શકે. ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને જુદી જુદી 16 ટીમો બનાવી જેસોર પર્વતના અલગ અલગ વિસ્તારમાં સીડ બોલ મૂકવામાં આવ્યા છે. એક સીડ બોલમાંથી 3 થી વધુ વૃક્ષોના બીજ તેમજ છાણ અને કાંપવાળી માટીનું મિશ્રણ કરી બોલ બનાવવામાં આવ્યા છે, જે સીડ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતા જ નવા છોડ સજીવન થશે. રણ કિનારાના બનાસને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી અને બનાસવાસીઓએ એક મહાઅભિયાન હાથ ઉપર લીધું છે. એમાં ગુજરાત સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પૂર્ણ સહયોગ અમને મળી રહ્યો છે. વિવિધ સંસ્થાઓનો પણ અમને સહયોગ મળી રહ્યો છે, જેને કારણે એક સંકલ્પ કર્યો છે કે 10 વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લાને એક હરિયાળા પ્રદેશ તરીકે પ્રસ્થાપિત કરવો. આજે સીડબોલ જંગલ વિસ્તારમાં પર્વત વિસ્તારમાં નાખવાની કાર્યક્રમ યોજાયો છે, જે અંતર્ગત 2,00,000 જેટલા સીડબોલ બનાવ્યા છે. 16 જેટલી જુદી જુદી જાતિઓના બીજ પસંદ કરવામાં આવ્યા છે. એ બીજ એવા બીજ છે કે અહીંની જે લોકલ પરિસ્થિતિ છે, અહીંના જે પર્વતોની જમીન છે એને માફક આવે અને એમાં ઉગી શકે એ જાતના બીજ પસંદ કરવામાં આવ્યા છે. અને આ અભિયાન થકી આપણે જેસોર પર્વતને વધારે હરિયાળો બનાવે એવા પ્રયાસો કરવામાં આવશે.